સરવાળા અને બાદબાકી એકબીજાની વિરોધી પ્રક્રિયા છે। पहला सरवाला सीखिए। सरवाळो एटले उमेरो, भेगा करो। जेम के पांच वत्ता पांच दस, आठ वत्ता बे सात, वत्ता त्रण छ, वत्ता चार नौ, वत्ता एक अने दस वत्ता शून्य एटले दस थाय। तो आ रीते एक अंकनी संख्याओना सरवाळा आपणे शीख्या। हवे आगळ वधीए तो पच्चीस वत्ता त्यासी, तो पांच वत्ता त्रण आठ, आठ वत्ता बे दस। एज रीते पंचोतेर वत्ता अठ्योतेर लीए तो आठ वत्ता पांच तेर थाय, बधी एक, सात ने सात चौद, ने एक पंदर थाय। ત્રણ અંકોના સરવાળા લઈએ તો ત્રણસો સત્તાણું વત્તા બસો આડત્રીસ, તો સાત વત્તા આઠ પંદરના પાંચ વધી એક, નવને દસને ત્રણ, તેરના ત્રણ વધી એક, ત્રણને ત્રણ છ। આ જ રીતે અલગ અલગ સંખ્યાઓના સરવાળા લઈ શકાય। જેમ કે ચાર અંકની કોઈ સંખ્યા વત્તા જો ત્રણ અંકની સંખ્યા હોય તો એને આ રીતે ગોઠવણી કરતા જવાય। અહીંયા પાંચ એટલા પાંચ દસ, દસ ને બાર બાવીસ, ના બે વધી બે આઠ, પાંચ ને ત્રણ આઠ ચાર, આ રીતે સરવાળા થાય। સરવાળા પછી હવે બાદબાકી વિશે શીખીએ। તેમાં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી। એક અંકના લઈએ તો નવ ઓછા પાંચ ચાર, તેર ઓછા આઠ પાંચ, છવ્વીસ ઓછા નવ સત્તર, આ રીતે બાદબાકી થાય। જેમાં અહીં બે અંકની સંખ્યા હોય તો દસકો લેવાની પદ્ધતિ છે। જેમ કે અહીંયા છમાંથી નવ બાદ નથી થતા, માટે બેમાંથી ઘટાડી એક કરીએ અને અહીંયા દસ અને છ સોળમાંથી નવ બાદ થાય। આ રીતે એક અને બે અંકોની સંખ્યાના બાદબાકી થાય। હવે ત્રણ અંકોની સંખ્યામાંથી કોઈ ત્રણ અંકની સંખ્યા કે જેમાં વધી લેવાની ન હોય તો નવમાંથી ચાર બાદ કરતાં પાંચ વધે, પાંચમાંથી બે બાદ કરીએ તો ત્રણ, અને ત્રણમાંથી એક બાદ કરતાં બે મળે। પણ ઘણી વખત તમારે બાદબાકી જેમાં દસકા લેવા પડે એવી હોય, જેમ કે અહીંયા સાત કરતાં આઠ મોટા છે, આઠ કરતાં નવ મોટી સંખ્યા છે, તો આઠમાંથી સાત બાદ ન થાય, આઠમાંથી નવ નહીં બાદ થાય, ત્યારે ત્રણમાંથી દસકો લઈએ, અહીંયા નવ વધે અને અહીંયા ઘટાડીને બે થશે, એટલે દસ ને સાત સત્તરમાંથી આઠ બાદ કરતાં નવ વધે, નવ ને આઠ સત્તર, સત્તરમાંથી નવ બાદ કરતાં આઠ વધે, બેમાંથી એક જાય તો એક વધે। આ જ રીતે વ
વધુ અંકોની સંખ્યામાંથી નીચે ઓછા અંકોની સંખ્યાની બાદબાકી પણ હોય તો અહીંયા પણ દસ અહીંયા ઘટાડીને નવ મળશે, અહીંયા પણ નવ, અહીંયા પણ નવ અને અહીંયા ત્રણ થશે, એટલે કે ત્રણમાંથી દસ કો છેક સુધી દરેક અંકને મળે છે. આઠ વધે કારણ કે દસ ને છ સોળમાંથી આઠ બાદ કરતાં આઠ વધે, નવમાંથી બે જાય સાત વધે, નવ ને પાંચ ચૌદ, ચૌદમાંથી સાત બાદ કરતાં સાત વધે, નવમાંથી ત્રણ બાદ કરતાં છ અને ત્રણમાંથી શૂન્ય બાદ કરતાં ત્રણ વધે. શૂન્ય એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. એટલે કે કોઈ પણ સંખ્યા બધા શૂન્ય બરાબર આપેલ સંખ્યા જ મળે. તટસ્થ સંખ્યા એટલે જેના જેના ઉમેરાવાથી પરિણામમાં ફેર પડતો નથી. તે સંખ્યા કોઈ સંખ્યામાંથી શૂન્ય બાદ થાય તો પણ સંખ્યા જ મળે, પરંતુ જો સંખ્યા શૂન્યમાંથી સંખ્યા બાદ કરવામાં આવે તો ઋણ સંખ્યા મળે છે. તેથી શૂન્ય બાદબાકીની તટસ્થ સંખ્યા નથી.